જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં રામદેવ પીરના પરચાની વાતો સાંભળીએ રામદેવ પીરે ભૈરવા દૈત્યને ભમા ભંડાર્યો ખૂબ જ રસપ્રદ કથા છે જરૂરથી સાંભળજો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો સાંભળજો બોલો રામદેવજી મહારાજની જય મારવાડની ધરતી ઉપર લોહગઢ ગામમાં ભૈરવસિંહ કરીને ડાણી શાખાનો રાજપૂત રહેતો હતો ખૂબ બળવાન હતો તેને રાજપૂતો સાથે વેરબંધાણું ભૈરવસિંહ પોતાની દીકરીને મૂકવા બહારગામ જતો હતો પોકરણ ગઢના સીમાડે એના દુશ્મનો આડા ફરી એને મારવા લાગ્યા એ ભૂમિ ઉપર બાવા બાળીનાથનો આશ્રમ હતો એને મારતો જોઈ બાળીનાથ દોડ્યા અને હાકલ મારી એટલે દુશ્મનો તો ભાગી ગયા પણ ભૈરવસિંહ મરી ગયો આથી બાળીનાથને ખૂબ દુઃખ થયું બાવા બાળીનાથે પોતાની સિદ્ધિના બળે પોતાના તપના બળે ભૈરવસિંહને સજીવન કર્યો અને ભૈરવસિંહ બાવા બાળીનાથના ચરણોમાં પડી ગયો બાવા બાળીનાથે ભૈરવસિંહના માથે હાથ મૂક્યો અને અભય વચન આપ્યું ભૈરવ કહે કે મને અમર બનાવો બાળીનાથ કહે કે તારા ગુરુભાઈ સિવાય તું કોઈથી મરીશ નહીં જા તને મારું વચન છે પછી તો પોતાના વેરીના સાત ખૂન કર્યા અને જે મળે એને મારવા લાગ્યો આથી ભૈરવો રાક્ષસ તરીકે એની છાપ પડી ગઈ બાળીનાથ કહે કે તું બીજાને ન માર ભૈરવો કહે કે હવે તો હું માણસ માત્રને મારા દુશ્મન માનું છું આ સાંભળી બાળીનાથ તો મુંજાણા કે તેનો દોષ મને લાગશે એટલે બાબા બાળીનાથે ત્રણ ત્રણ ભેજનની આણ બાંધી દીધી કે જો તું મારી આ આણ વટીશ એટલે બળહીન થઈ જઈશ એટલે ભેરવો બાર ગામમાં કોઈ નીકળે એને મારીને ખાઈ જતો બીજું ભેરવાએ નક્કી કર્યું કે મારું ગુરુભાઈ મને મારશે એટલે ગુરુનો ચેલો કોઈને ન થવા દેવો આવા હિસાબથી ભેરવો મનુષ્યોને મારવા લાગ્યો ભેરવાનો ત્રાસ જોઈ માણસો હારી ગયા એ કોઈ નાથી મરી શકે એમ ન હતો એક વખત પોકરણગઢમાં રાજા અજમલજી રામદેવજીની વર્ષગાંઠ ઉજવે છે સંબંધીઓ બધા ભેગા થયા છે સાધુ સંતો ભાટ ચારણો ખૂબ ડાયરો જામ્યો છે એમાં એક કવિએ આવી ક્ષત્રિયોને સૂર ચડે એવો દુહો કીધો ધન્ય નર તુરા ધન્ય તુજ કોરા નામ લેતા સહુ દુઃખ ભાગે ભૂમિ ઉજ્જળ કર દૈત્ય ભેરવો સુરવીર કેમ ન કોઈ જાગે કવિ કહે છે કે આજે મુછાળા માનવી ક્ષત્રિયો ભેગા થઈ મોટા ઉત્સવો ઉજવો છો પણ રયતને ભેળવો રોળી નાખે છે છતાં કોઈ વીર પુરુષ જાગતો નથી શું આ ધરતી સુરવીર વગરની થઈ ગઈ છે આવી વાતો થાય છે એ વખતે રામદેવજીની ઉંમર સાત વર્ષની હતી આ દુહો સાંભળી રામદેવ પીર પિતાજીને પૂછવા લાગ્યા કે પિતાજી આ ભૈરવો દૈત્ય કેવો છે એને મારે જોવો છે એ દિવસે ભાદરવા મહિનાની એકાદશી હતી વર્ષગાંઠ ઉજવીને સૌ પોતાના ઘરે ગયા રામદેવજીએ નક્કી કર્યું કે રૈયતને ભેરવો રોડતો હોય અને આપણે બેસી રહીએ તો તો આપણું ક્ષત્રિપણુલાજે પ્રભાતમાં રામદેવ પીર ગોવાળિયાઓ સાથે ગાયો ચારવા ગેળી દડો લઈ અને નીકળ્યા અને આ ગાયોને જ્યાં ભેરવો છે એ બાજુ હકારી ગયો ગાયો ચરે છે રામદેવપીરે ગોવાળિયાઓ સાથે ગેડી દડાની રમત માંડી રમતમાં રામદેવપીર શરત કરે છે કે જુઓ ભાઈ ભેરવા દૈત્યની ભૂમિ નજીક છે જેનાથી ગેડી દડાથી દડો ભેરવાની ભૂમિમાં જશે એણે દડો લેવા જવું પડશે દરેક છોકરાએ આ શરત કબૂલ કરી અને રમત ચાલુ થઈ સાંજનો સમય છે રામદેવજીનો વારો આવ્યો અને દડો ફેરવાની ભૂમિમાં ગયો રામદેવજી માથે દાવ આવ્યો છોકરાઓને કહે કે તમે ગાયો લઈને ગામમાં જાઓ હું દડો લઈને આવું છું રામદેવજી તો દડો લેવા ગયા દડો બાળીનાથના આશ્રમમાં ગયો બાળીનાથે આ દડો લીધો ત્યાં તો સાત વર્ષના બાળક રામદેવજી આવ્યા કે બાપુ મારો દડો અહીં આવ્યો બાળીનાથે દડો આપી દીધો અને કહ્યું કે બાળક તું અહીં શા માટે આવ્યો હમણાં ભેરવો આવશે તો તને મારી નાખશે માટે જા જલ્દી દડો લઈને જતો રહે રામદેવજી કહે કે બાપુ દિવસ આથમી ગયો હવે હું નહીં જાઉં મને રાત રહેવા દો સવારમાં વહેલો જતો રહીશ બાળીનાથ ના પાડે છે અને રામદેવજી હઠ કરીને રાત રોકાવા માગે છે ત્યાં તો ભેરવા દૈત્યનો પડકાર થયો બાળીનાથ મુંજાણા અને રામદેવ બાળકને એક ખૂણામાં સંતાડી દીધો માથે હાથ મૂકી એક ગોદડી ઓઢાડી દીધી એટલી વારમાં તો ભેરવો આવી ગયો કે બાપુ અહીં કોઈ માણસની મને ગંધ આવે છે ક્યાં છે બતાવો બાળીનાથ કહે કે ભાઈ આમાં કોણ માણસ હોય માણસમાં તો હું છું મને ખાતો થા ભેરવો કહે છે કે નહીં બાપુ તમે જૂઠું બોલો છો ત્યાં તો રામદેવ ગોદડી નીચે ધ્રુજવા લાગ્યા રાક્ષસ ભાળી ગયો કે તું અહીં છુપાયો છે આજ મને ક્યાંય આહાર મળ્યો નથી આમ કહી ગોદડીનો છેડો પકડીને ખેંચવા માંડ્યો બાળીનાથ ચિંતાતુર થયા કે હમણાં આ હરામી બાળકને મારી નાખશે માણસનો કાળ ભેરવો ગોદડીને ખેંચવા માંડ્યો રામદેવજીએ રમત કરી ગોદડી વધવા માંડી અને બાળીનાથ આ બધું જોઈ રહ્યા ખેંચતા ખેંચતા એ પાપીના હાથ ઢીલા પડી ગયા એ શક્તિ વગરનો થઈ ગયો પછી તો રામદેવજીએ ત્રાળ પાડી અને ઊભા થઈ એવી ગેડી મારી કે રાક્ષસ ચક્કર ખાઈ જમીન ઉપર પડ્યો કાળી નાગ અને કૃષ્ણ જેમ લડતા હતા એમ મલ્લયુદ્ધ બે જણ લડવા લાગ્યા ઘડીક રામે રાક્ષસને રમાડ્યો અને પછી એવી ગેડી મારી કે તમર ખાઈ એ નીચે પડી ગયો રામદેવે એની છાતી ઉપર પગ મૂક્યો ભૈરવે હાથ જોડ્યા કે પ્રભુ મને બચાવો હું તમારો ગુરુભાઈ છું ગુરુના વચનો તેને યાદ આવ્યા અને શરણે થયો રામદેવજી કહે તે ખૂબ પાપ કર્યા છે તને બચાવું તો તું પાછો પાપ કરવા લાગે ભૈરવો કહે મને બચાવો અને જે સ્થાન આપો ત્યાંથી બહાર નહીં નીકળો આમાં પીરે તેને ત્યાંથી ભૈરવ ગુફામાં પૂર્યો અને એને ખાવા માટે વચન આપ્યું કે જા આજથી દશમની તિથિનો થાળ તને મળશે અને અગિયારસનો થાળ મારો આમ કહી ભૈરવ દૈત્યનો ઉદ્ધાર કર્યો બાબા બાળીનાથ વિચાર કરે છે કે આ કોઈ પ્રતાપી પુરુષ છે એમ ધારી બાળકની પાસે આવ્યા કે તમે કોણ છો રામદેવ પીરે કહ્યું કે હું તમારો શિષ્ય છું બાળીનાથ કહે કે મેં તને ક્યારેય દીક્ષા આપી નથી રામદેવજી આવીને કહે કે તમોએ મને ગોદડી ચાદર ઓઢાડી અને માથે હાથ મૂક્યો ત્યારથી મેં તમને ગુરુ માની લીધા નહીં તો ભેરવો ક્યાંથી મરે બાળીનાથ કહે કે જો મને ગુરુ માનતો હોય તો પેલી વાવમાંથી કમંડળ ભરી અને મને પાણી પા વાવમાં પાણી તળિયે હતું ગુરુએ એની શક્તિ જોવા આ કામ બતાવ્યું રામદેવજીએ વાવમાં જઈને જોયું તો પાણી તળિયે હતું પોતાનો ગેડિયો તળીએ નાખ્યો અને વાવનું પાણી ગેડિયાને લઈ ઉપર આવ્યું કમંડળ ભરી ગુરુને પાણી બાળીનાથે પ્રભુને ઓળખ્યા રામદેવને લઈ પોખરણગઢમાં આવ્યા જ્યાં માતા પિતા સર્વે રામદેવને ગોતતા હતા ત્યાં ગુરુ સહિત રામદેવજી પધાર્યા માન સન્માનથી ગુરુના સામૈયા કર્યા બાળીનાથ કહે કે આ ફેરવા રાક્ષસનું જે બારગાઉનું રણ છે એમાં હવે શહેર બંધાવો કારણ કે ભૈરવા દૈત્યે ખૂબ જ માણસોને મારી અને ભૂમિને પાપમય બનાવી દીધી છે વળી જેટલા માણસો મર્યા એટલા અવગત્યા થઈ ભૂત બની ફરે છે તો સર્વેને ઋણમુક્ત કરો ગુરુના કહેવા પ્રમાણે ત્યાં રામદેવજીએ રણુજા નામ શહેર બંધાવ્યું અને ત્યાં રામદેવજીએ પોતાની રાજધાની સ્થાપી જગતમાં રામદેવજીની જય બોલાવા લાગી અને ત્યારથી રામદેવ ઈશ્વરનો અવતાર છે એમ માણસો માનવા લાગ્યા એવી રીતે રામદેવજીએ બાળપણમાંથી જ ભૂમિનો ભાર ઉતારવા માંડ્યો બોલો રામા પીરની જય ગુરુ બાળીનાથની જય સનાતન ધર્મની જય